અસ્સલામુ અલૈકુમ, કેમ છો બહાના વિદ્યાર્થી મિત્રો? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગુજરાતી કલ્શોર. નિદાન કસોટી 2021. ગુણ 40. તારીખ 16/3/21. વાર મંગળવાર. જો બાળ મિત્રો, તમે વિચારશો આ નિદાન કસોટી વળી કેવી? તો જુઓ, સરકારશ્રીના આદેશ મુજબ વિદ્યાર્થીઓની કચાશ દૂર કરવા માટે આ નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. તમને સમજ પડે છે ને? સરકારશ્રીના આદેશ મુજબ વિદ્યાર્થીઓની કચાશ દૂર કરવા નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે 40 ગુણની રહેશે. અને જુઓ બાળમિત્રો, 16 તારીખ એટલે કે આ માર્ચ માસમાં જ 16 તારીખના રોજ, મંગળવારના રોજ, તમારી ધોરણ 3ની ગુજરાતી વિષયની પરીક્ષા રહેશે, જેના કુલ ગુણ 40 રહેશે. અને આ પરીક્ષામાં તમારો અભ્યાસક્રમ પ્રથમ સત્રનો રહેશે. પરીક્ષાલક્ષી પુનરાવર્તન પ્રથમ સત્ર. તમને ખ્યાલ આવી ગયો ને કે પ્રથમ સત્રની જ તમારી આ નિદાન કસોટી થશે? અભ્યાસક્રમ પાઠ 1-5 પ્રથમ સત્રમાં તમારો અભ્યાસક્રમ, તમને ખ્યાલ છે ને કેટલા પાઠ છે? 5 પાઠ, પાઠ 1 થી લઈને 5 પાઠ. તો ચાલો હવે આજે આપણે પુનરાવર્તનની શરૂઆત કરીએ ને. અહીં ધ્યાન આપો. પ્રશ્ન 1, વિરોધી શબ્દો લખો. નવું જૂનું. જો બાળમિત્રો, અહીં ધ્યાન આપો, તમારે મારી સાથે સાથે જ વાંચન કરવાનું છે. મોટું નાનું, મીઠું કડવું, મિત્ર શત્રુ, નીચે ઉપર, રાત દિવસ, પૂનમ અમાસ, જાડું પાતળું, પોચું કઠણ, ઊંચું નીચું. સુગંધ દુર્ગંધ. કાળું ધોળું. પહોળું સાંકડું. ખોટું ખરું. સવાર સાંજ. સસ્તું મોંઘું. અહીં તમારા આ વિરોધી શબ્દો પૂરા થાય છે. જુઓ બાળમિત્રો, તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોને 2-2 વાર લખવાના રહેશે અને સાથે સાથે મોઢે પણ કરવાના રહેશે. પ્રશ્ન નંબર 2, શું કેવું છે કહો. લીસું ખરબચડું, પોચું કઠણ, સુગંધવાળું દુર્ગંધવાળું. નંબર 1, મારા ગાલ કેવા હોય? લીસા. નંબર 2, ચોપડીનું પોઠું. જો બાળકો, શું કીધું છે? ચોપડીનું પોઠું કેવું હોય? લીસું.
નંબર ત્રણ, કાચું પપૈયું કેવું હોય? કઠણ. નંબર ચાર, પાકું પપૈયું કેવું હોય? પોચું. પોચું એટલે ખબર ને, નરમ. નંબર પાંચ, એઠવાડ. એઠવાડ દુર્ગંધવાળો, દુર્ગંધ એટલે વાસ, ખરાબ વાસ હોય ને એને દુર્ગંધ કહેવાય. નંબર છ, ધોયેલા વાળ સુગંધવાળા. નંબર સાત, હથેળી. હથેળી કેવી હોય? કઠણ. ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર ત્રણ, સરખા બોલાતા શબ્દો લખો. સરખા બોલાતા શબ્દો એટલે પ્રાસવાળા શબ્દો. જેમ કે અહીં ઉદાહરણમાં જુઓ, લપ લપિયા એટલે છપ છબિયા, એટલે પ્રાસ બેસવું જોઈએ. લપ લપિયા છપ છબિયા. એ જ રીતે પાળે ઢાળે, અહીં પ્રાસ બેસે છે ને, પાળે ઢાળે, સરખા સરખા બોલાય છે ને. ધોળી ટોળી, જાશું ખાશું, ટાણું ગાણું, ઘારી સવારી, આવ્યું ગોખાવ્યું. તમને સમજ પડે છે ને સરખા બોલાતા શબ્દો કેવી રીતે લખવાના? સરસ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. ખોલ્યા બોલ્યા, માથે સાથે, મરશે તરશે, મરતા ઉતરતા, નાહ્યા ગાયા, પેરાશૂટ માથાકૂટ. તમને આ ત્રણે ત્રણ પ્રશ્નોમાં સમજ પડી ગઈ ને? તો જુઓ બાળમિત્રો, તમારે આ ત્રણે ત્રણ પ્રશ્નો તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. ફક્ત વિરોધી શબ્દોને જ તમારી નોટમાં તમારે બે બે વાર લખવાના રહેશે. પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ, આ બંને પ્રશ્નો એક એક વાર લખવાનું રહેશે. સમજ પડી ગઈ ને તમને? જોડણીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો અને તમારા અક્ષરો સરસ મજાના સુંદર હોવા જોઈએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. આ સાથે આપણી સ્કૂલની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.